જામનગરના હવાઈ ચોકમાં ફરી એક વખત હંગામો થયો છે. સ્થાનિક વેપારીઓનું પોલીસ સાથે ઘર્ષણ થયા પછી વિરોધ પ્રગટ કરવા વેપારીઓએ બંધ પાડ્યો હતો. જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઈ તન્ના, જામીકોના વિપક્ષી નેતા તથા કોર્પોરેટર ધવલભાઈ નંદા સહિતના આગેવાનો વેપારીઓ પાસે દોડી ગયા હતા. પોલીસ દ્વારા થયેલ કથિત હેરાનગતિ મુદ્દે આવેદનો આપવાની તજવીજ થઈ રહી હોવાની માહિતી છે. દરમિયાન આગેવાનોની મધ્યસ્થીમાં પોલીસ અધિકારી અને વેપારીઓ વચ્ચે થયેલ વાટાઘાટો પછી વેપારીઓએ દુકાનો ફરી ખોલતા સ્થિતિ સામાન્ય બની છે. તેઓને જે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી જે કંઈ પણ અન્યાય અથવા જે કંઈ સખ્તી કરવામાં આવેલ છે તો આ અંગે એસપી સાહેબને રજૂઆત કરવામાં આવશે. પહેલાં તો અમે લોકો એવું નક્કી કરીએ છીએ કે ગજર સાહેબના ડિવિઝનના પીઆઈ સાહેબ છે તેઓ સાથે મિટિંગ કરી અને ભવિષ્યમાં પણ આ ટાઈપનું વર્તન ડિપાર્ટમેન્ટમાંથી કોઈ ન કરે એની અમે ખાતરી દઈશું અને ત્યારબાદ વેપારીઓ દુકાન ખોલી નાખશે એવી અમે લોકો મીડિયા અને એસપી સાહેબને ખાતરી આપીશું. વેપારી મહામંડળનું શું સ્ટેન્ડ રહેશે? અમારું સ્ટેન્ડ વેપારી સાથે જ હોય ને, સ્વાભાવિક છે. દરેક તબક્કે જ્યારે પણ વેપારીઓને અન્યાય થાય ત્યારે વેપારી મહામંડળ ખરું જ હોય છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.